સેવા હી સંગઠન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાના 7 વર્ષ પૂર્ણ થતા સેવાહી સંગઠન કાર્યક્રમમાં કપડવ શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાના કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મનીભાઈ પટેલ, કનુભાઈ ડાભી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલ શાહ, મંત્રી વિવેક પટેલ, નિલેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલે ઉપસ્થિત રહી કાર્યક્રમનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું. સેવાહી સંગઠનના આ બધા દરમિયાન ભાજપના પદાધિકારીઓ, નગરપાલિકાના સદસ્ય તથા કાર્યકરોએ શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં અનાજની કીટ, સેનેટાઇઝર, માસ્ક તથા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપડવ શહેર સંગઠન પ્રમુખ આશિષભાઈ શાહ, મહામંત્રી સુરેશ પારેખ, નરેન્દ્ર પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દુલાભાઈ સોલંકી, નગરપાલિકા કારોબારી ચેરમેન સ્નેહા ઓઝા, મહામંત્રી ગણપત રાઠોડ, રાજેશ પટેલ, મહિલા મોરચા પ્રમુખ નરેશા શાહ, નગરપાલિકા સદસ્ય ચિંટુ પટેલ, મનુભાઈ આર પટેલ, નંદિતા ભટ્ટ, નીરવ પટેલ, અલ્પેશ પંડ્યા, મોન્ટુ ભટ્ટ, વ્રજેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 7 વર્ષ પૂર્ણ થયા છે. એની અમે ઉજવણી કોઈ ફટાકડા કે ઢોલ નગારાથી નહીં, પણ સેવાના માધ્યમથી, સેવાહી સંગઠન એના માધ્યમથી આખા દેશમાં કાર્યક્રમો ચાલે છે. અને હમણાં જ અમે 2 દિવસથી ખેડા જિલ્લામાં છીએ, માનની સાંસદશ્રી, અધ્યક્ષશ્રી અને આખી ટીમ. તો આજે અમે બુંગળિયામાં હેલ્થ સેન્ટર નાનું એનું ઉદ્ઘાટન કર્યું છે, સબ સેન્ટરનું. અને એવી જ રીતે 20,000 બોટલ જેમ અત્યારે આપણે બ્લડ ડોનેશન કર્યું, એમ ગુજરાતમાં અમે આવતીકાલ સુધીમાં 20,000 બોટલ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, યુવા મોરચો, મહિલા મોરચા એ બધા દ્વારા અને આપણા દરેક સાંસદ ધારાસભ્યશ્રીના વિસ્તારોમાં અને સંગઠનના કાર્યકર્તા એ જરૂરિયાતમંદોને કીટ, રાશન કીટ, કેટલાક કોવિડના કારણે મુશ્કેલી થઈ હશે. બીજું એક અમે સર્વે કરી રહ્યા છીએ કે જે મા બાપ ગુમાવ્યા છે, જે બાળકોએ જે કોરોનામાં, એમને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈની જે યોજના છે એની સાથે જોડવા, આ એક અમારો પ્રયાસ સર્વે કરવાનો પણ ચાલે છે. અને દિવંગત જે થયા છે આ કોરોનામાં, એના ઘરે આમ તો પહેલા જવાતું નહોતું લોકડાઉન વગેરેના કારણે, પણ એમના ઘરે જઈને એમની જરૂરિયાત એમને સાંત્વના આપી, આ બધો જ પ્રયાસ અમે કરી રહ્યા છીએ. અને સાચા અર્થમાં આ સેકન્ડ વેવમાં જે મુશ્કેલી પડી છે એની પડખે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખડા પગે ઊભો છે. પહેલા ફેઝમાં પણ જ્યાં જરૂર પડી ત્યાં રસોડા ખોલ્યા હતા, જ્યાં જરૂર પડી ત્યાં કીટો આપી હતી અને પરપ્રાંતિય મજૂરોને મોકલવા માટેની સતત વ્યવસ્થા કરી હતી. એમ આ વ્યવસ્થાના ભાગરૂપે અમે આ 6 દિવસના અમારો આખા દેશભરનો કાર્યક્રમ છે. એમાં ખેડા જિલ્લામાં મને લાગે છે કે ખૂબ સારું કામ દરેક તાલુકા મથક ઉપર થઈ રહ્યું છે. ગઈકાલે અમે માતર તાલુકામાં નડિયાદ આ બધા વિસ્તારમાં, અમે અમદાવાદ બધી જગ્યાએ ગયા હતા.